સર્વે વાલા મુક્તો આજે કેટલીક થોડીક બહુ જ મહત્ત્વની એક બે વાતો કેવી છે જે મહારાજ અને મોટાના અભિપ્રાયો છે સિદ્ધાંતો છે સંકલ્પો છે સમયાંતરે કાળાંતરે સંકલ્પો બદલાઈ ન જવા જોઈએ સિદ્ધાંત બદલાઈ ન જવો જોઈએ અભિપ્રાય બદલાવા ન જોઈએ સંતો હરિભક્તો બધાએ થોડુંક ચિત્ત દઈને સાંભળજો આ વાતને સ્વામિનારાયણ સંપ્રદાય કેવળ મોક્ષનો સંપ્રદાય છે આત્યંતિક કલ્યાણનો સંપ્રદાય છે અને આ કારણ સત્સંગ છેલ્લી પ્રાપ્તિ છેલ્લી સ્થિતિ માટેનો સંપ્રદાય છે આ શબ્દના અર્થને આપણે સમજવો જરૂરી છે કે કલ્યાણનો સંપ્રદાય છે અર્થાત અર્થાત સંપ્રદાયમાં મંદિરો થાય કે સંપ્રદાયમાં જે કોઈ ઉત્સવો થાય જે કોઈ આયોજનો થાય એ બધા જ આ સેન્ટર પોઈન્ટને આ હેતુને અનુલક્ષીને થવા જોઈએ સેન્ટર પોઈન્ટ આ રહેવો જોઈએ મોક્ષનો કલ્યાણનો દ્રષ્ટિ આ રહેવી જોઈએ આયોજકોનો સંતોનો હરિભક્તોનો આપણો સંકલ્પ આ રહેવો જોઈએ માત્ર અર્થ ઉપાર્જન માટે મંદિરો નથી મંદિરો એ મોક્ષના ધામ છે એક નાનકડા દ્રષ્ટાંતથી સહેજ આપણને વધુ સમજાય રીતે વાત કરું આપણે ત્યાં ગુરુકુલ ચાલે છે સ્વામિનારાયણ ધામમાં રોજ સવારમાં લગભગ પાછળની સ્કૂલને હું એડ નથી કરતો પણ રોજ સવારે ચારસો પાંચસો જનનું રસોડું સ્વામિનારાયણ ધામમાં રોજ સવાર બને છે સાંજે ચાર ત્રણસો ચારસો જનનું રસોડું બને છે બીજું લીલવણ શાક તો ઢગલાબંધ વપરાતું હશે પરંતુ એમાં બટાકા તો વિશેષ હોય છે બરાબર છે તમારા ઘરમાં જોજો બટાકા પાંચ કિલો દસ કિલો લાઈન મૂક્યા જોઈએ કશું ના હોય તો ભાંગ્યાનો ભેડો કોણ બટાકા હવે અમારે ત્યાં બટાકા પુષ્કળ વપરાય એટલે સિઝન આવે ને બટાટાની સિઝન હોય ત્યારે સંતો ખાસ કરીને આપણી આજુબાજુમાં દેહગામ બાજુ વિજાપુર બાજુ લાડોલ બાજુ પુષ્કળ બટાકાનો પાક થાય છે સંતો સિઝન આવે ને એટલે ચાર પાંચ સંતો ફળવાય એટલે રોજ સવારથી સાંજ સુધી બટાટાની વાડીઓમાં જાય ખેતરોમાં જાય જેને ઉભા રહે એટલે ખેડૂતો ઉધાર દિલે એક કોથળો બે કોથળા નાખી દે સંતો રોજ આવે ને એટલે શિવક એમની જોડે બેસે તરત પ્રશ્ન પૂછું સંતો લેવા ગયા તા કાપવા ગયા હતા આપણે લેવા ગયા તા કાપવા ગયા હતા પ્રશ્ન સમજાણો થોડો અવશ્ય પૂછું બે ત્રણ દિવસે રોજ બેસાડું સંતો આપણે લેવા વાળા નથી આપણે આપવા વાળા છે આ વાત ભૂલતા નહીં જો આ વાત ભૂલી જાય તો શું બને કહેશો આ વાત ભૂલી જાય તો શું બને કહેશો જ્યારે આંગળી ઊંચી કરશો કલ્પના કરી શકો છો આ વાત જો ભૂલી ગઈ તો એનું શું પરિણામ શું આવે કોણ કહેશો કો ઘનશ્યામ મહારાજ કલ્પના કરો છે કોટલેશભાઈ નહીં હોય ચાલશે બોલો ખાલી બટાકા લઈ આવે એટલે ઉઘરાણું કરી આવે ચલો પણ પરિણામ શું આવે ધંધો થઈ જાય અને આપણો જે માર્ગ છે ભૂલાઈ જાય અમારી દ્રષ્ટિ બદલાઈ જાય આ ટકોર વારંવાર હું એટલા માટે કરું ને આજે પણ હું ઇન્ટેન્શલી હેતુપૂર્વક આ વાત કરી રહ્યો છું કે જે વધુ આપે એ વાલો બિચારો કોઈ ગરીબ હોય ને આટલી આપે તો એ ત્યાં આપણે નહીં જઈએ કદાચ ટાળશે નહીં આપણે લેવા વાળા નથી આપણે દેવા વાળા સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાય લેવા માટે નથી કરેલો દેવા માટે કરેલો છે આપણા સર્વે સમય સર્વે ઉત્સવો સર્વેમાં આપણે એક દ્રષ્ટિ રહેવી જોઈએ આપણે દેવું છે બસ દેવું છે એને કલ્યાણ દેવું છે એને ભગવાન દેવા છે એને મોક્ષ દેવો છે એનું ફદલમાં કલ્યાણનો કોલ દેવડાવો છે છે મહારાજ પાસે આપે તો નહીં આપે છે એ દેવા માટે લેવાનું છે આપણે લેવાનું છે હાથ લાંબો કરીએ છીએ દેવા માટે લઈએ છીએ આ વિચાર સંતોના માનસમાંથી કે આપના કોઈના માનસમાંથી જવો ના જોઈએ આપણે ભિખારી બાપના ભિખારી દીકરાઓ નથી એની અનંત જન્મની ભૂખને ભાંગવા માટે જઈએ છીએ સ્વામિનારાયણ ભગવાને દુખિયાઓના દુઃખ દૂર કરવા માટે અને અનંત જન્મના ફદલમાં કલ્યાણ કરવા માટે આવા સમયના ઉત્સવોના આયોજનો કર્યા છે હેતુ આ હતો અને આ જ રહેવો જોઈએ સજી મહારાજનો સંકલ્પ બહુ અદભુત અને જે સંકલ્પને જોડે રહેનારા દિનાથ ભટ્ટ અષ્ટક બનાવ્યું છે સહજાનંદ ગુરુમ ભજે સદા આઠ શ્લોકનું અષ્ટક બનાવ્યું છે અમે એક બહુ અદભુત શ્લોક લખી નાખ્યો છે શ્રીજી મહારાજની જોડે રહીને એમણે જે જોયું હતું અને જોયું તું એનું વર્ણન કર્યું છે

અદભુત શ્લોક આવે છે એમાં છઠ્ઠો શ્લોક છે આ મહારાજનું અદ્ભુત વર્ણન કર્યું છે એમાં આ જ વાત લખી છે કે શ્રીજી મહારાજ સમયા કર્યા ઉત્સવો કર્યા જે કંઈ આયોજનો કર્યા મહારાજે મંદિરો કર્યા જે કંઈક કર્યું એની એની પાછળનો હેતુ કયો હતો તો શરણાગત શરણે આવેલો શરણાગત એટલે મહારાજના શરણે આવેલો શરણાગત પાપ પર્વતમ ગમે એવા પાપના પર્વત જેવો હોય તો પણ ગણિત સદ્ગુણમ એના કોઈ પાપને ભગવાને ક્યારેય ગણ્યા જ નથી એનો અલ્પ જેટલો સદગુણ હોય અથવા તો એને કંઈક અલ્પ જેટલું કર્યું હોય એને બહુ મોટું ગણીને એને પ્રકાશ પાડી દીધો હોય ભગવાને એને ફોકસ કરે નાખ્યું હોય એના દોષ સ્વભાવ એની કોઈ એના કરેલા પાપ કર્મ એનાથી થયેલી ભૂલો એને પ્રભુએ ગણ્યા જ નહીં સદ્ગુણમ એને ગણ્યા જ નહીં એના સદગુણ એક સામાન્ય સદગુણ હોય કેવો સદગુણ અને પછી બીજી પંક્તિમાં કહે છે અણુમ્યતુલમ હિમન્ય તે અણુઆપ્ય એક અણુ જેટલું મહારાજ માટે કોઈએ કર્યું હોય અણુ જેટલું કર્યું હોય તો પણ એને મેરુતુલ્ય ગણી લે મહારાજ મેરુતુલ્ય ગણી લે સમૈયા કર્યા આયોજનો કર્યા શું કર્યું એમાં કે કોઈ આવ્યા ને બસ એની હાજરી પૂરાઈ લગ્નમાં હો વખત ગયો હોય સમયમાં એક વખત આવે એ હો વખતની નોંધ લેવાય કે ના લેવાય કોઈ તમારા સમાજમાં લે કે ના લે સ્વામિનારાયણ ભગવાન એક વખત આવ્યો ને એની નોંધ લઈ લે મન્ય બોલો કોઈ કે મુઠી અન્ન આપ્યું ને એની નોંધ લઈ લીધી બાલ વાટિકામાં તમે ગયા હશો અને ત્યાં જોયેલું ત્યાં પેલા કાચ હતા જુદા જુદા ખબર છે અત્યારે કે નહીં આપણે સ્વામિનારાયણ પેલા પ્રદર્શન વિભાગમાં બાલવા ના જો આવડો નાનો આવડો એક ફૂટનો બે ફૂટનો હોય ને તો દેખાય કેવડો મોટો હાય દસ ફૂટનો દેખાય કોઈ હાવ હાવ ખેંકલી જેવો હોય ને તો કેવો દેખાય હાય મોટો જુદા જેવો દેખાય નાની વસ્તુને મોટી દેખાય સ્વામિનારાયણ ભગવાને તો આ ગ્લાસ પહેલેથી મૂકેલો છે કે કોઈએ અણુ જેટલું કર્યું હોય એનું મોટું કરીને મહારાજ લખી નાખે બોલો જમા કરી નાખે અણુમપ્યતુલમ મતુલમ તે શ્રીજી મહારાજ એમ કહેવા માંગે છે કે તમે કંઈક કરો કંઈક કરો કંઈક કરો ભગવાનને સંતને અર્થે કંઈક કરો બસ મહારાજ કે અમે એનું મોટું કરીને એનું રાજીપો આપી દઈશું બોલો મોટું કરી દઈશું આખું જુદું છે હો તમારા સંસારના સંજોગથી આખી જુદી મેટર છે જુદી પદ્ધતિ છે સ્વામિનારાયણ ભગવાનની આખી તમારા સંસાર વ્યવહારમાં તમે ઘણું કરો ને તો હગાવાલા તમને આટલું ના રાખે એને આટલું ના દેખાઈ લે ઘણું કર્યું હોય ને તો એ કહેવાય તમે શું કર્યું ને શું કર્યું તમે શું કર્યું તૂટીને મરી જાવ તો એ સમય આવે ત્યારે બોલો તમને અબજસ જ આપે હે એક ભાઈ આયેલા જ મારી આગળ રડે મને કે સ્વામી મારા છોકરાને મોટો કરવા મેં મજૂરી કરી છે સ્વામી એને ભણાયો ગણાયો મજૂરી કરી કરીને દિવસો કાઢ્યા છે અમે બે જણા એના એના મમ્મી સ્વામી કામ કરવા જતા લોકોના હું મજૂરી કરવા જતો એને અમે ભણાયો મા બટો અત્યારે હું કહે છે તમે જન્મ આપ્યો હતો તમારી ફરજ હતી એમાં હું તમને કંઈ નહીં કે કહેવા એને કંઈ ગણોતરી નથી અમે કર્યું એની મેં કીધું એમાં દુઃખી થવાની જરૂર નથી આ સંસારમાં આવું જ હોય જેમાં ઘણું કરો ને ગણતરી ના થાય એનું નામ સંસાર અને જેમાં અલ્પ કરો ને મોટી ગણતરી થઈ જાય એનું નામ સત્સંગ ભાઈ એનું નામ સત્સંગ આટલો બધો તફાવત છે ભાઈ સાથે તમે સંમત છો પેલા જો તમે બહેન માટે ઘણું કર્યું હોય ભાઈ માટે ઘણું કર્યું હોય છોકરાએ મા બાપે છોકરા માટે ઘણું કર્યું હોય તમારા સમાજ માટે ઘણું કર્યું હોય પણ સમયમાં આવે ને ત્યારે બધા જૂતા જ મારે જુતા જ મારે બધું ભૂલી જાય એક સેકન્ડમાં અને આલ્કડું કર્યું હોય તો ભૂલે જ નહીં કોઈ દાડો બોલો અંધકાળ સમય આવે ને ત્યારે આમ લઈને પધારે તે અમને ચોખા આપ્યા હતા લે તે અમને સો ગ્રામ દૂધ આપ્યું હતું લે તે અમને મરચાંનું અથાણું આપ્યું હતું લ્યો તો એક દાડો છાશની બહેણી આપી ગયો તો હવે ઓલ્યાને યાદ ના હોય ઓલિયાને યાદ ના હોય વીસ વર્ષ પહેલાં ચાલી વર્ષ પહેલાં એક નાની સેવા કરી હોય અને ભગવાન સ્વામિનારાયણ એની નોંધ કરી રાખે અને ચાલીસ વર્ષે એનો અંતકાળ સમય આવે ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને બહેણી લઈને તેડવા આવે તે અમને છાશની બહેણી આપી હતી અમારા સાધુને ત્યાં આટલી સેવા કરી હતી કેટલું નિરીક્ષણ કર્યું છે દિનાનાથ ભટ્ટે જોડે રહીને કેટલું મહારાજના આ અવર ભાવના જે દયાળુ સ્વભાવ અને એક મહારાજનું આખું પરોપકારી ભગવાન સ્વામિનારાયણનું આખું જીવન એનું દર્શન કરાયું છે આ શ્લોકોની અંદર અદ્ભુત 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 એક્સેલન્ટ શબ્દ મૂકી દીધો અણુમપ્યતુલમ હિ મન્ય સહજાનંદ ગુરુ ભજે સદા આ સંપ્રદાય આના માટે જ કે કોઈક અણુ જેટલું કરે તોય તે એના બદલામાં એક જ પ્રાર્થના કરવાની ક્યારેય ન ભલામણ ભલામણ તમને કોઈ દિવસ આ વિચારધારા બદલે ના જાય ધ્યાન રાખજો આપણે લેવાવાળા નથી આપણે દેવાવાળા છીએ આ સ્વામિનારાયણ ભગવાન આપણા બાપ છે આપણે એ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દીકરા છીએ આપણે લેવા માટે સર્જાયેલા નથી આપણે દેવા માટે સર્જાયેલા છે શ્રીજી મહારાજે લીધું છે ઘણું બધું દઈ દીધું છે અને ઘણું બધું એટલે છેલ્લો મોક્ષ આપી દીધો આ લોકનું તો ઠીક છે મોક્ષ આપી દે કલ્યાણ આપી દે જન્મો જન્મના કર્મો ઉપર લાલ રેખ ઉપર મેખ મારી દે બોલો લીટો થાણી દે ઉપર આ શાકોત્સવને આ શું છે આ બધું આ શાકોત્સવ થાય છે અને આ જોડી સેવાના બધું શાના માટે છે પરંતુ આ મોક્ષ નો સંપ્રદાય છે ભાઈ મોક્ષ ના હોય તો આપણે શું આપીએ બીજા જમાડવાય નહીં મોક્ષ થાય નહીં આ તો જમાડી જમાડીને કોઈ જમી જાય શ્રીજી મહારાજ બાપા એટલે બોલ્યા છે ભગવાન સ્વામિનારાયણ જમીને કલ્યાણ કરે જમાડીને કલ્યાણ કરે આ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીતા છે મહારાજ વન વિચરણ કરતા કરતા પોળાદ પધારેલા ધંધુકા પાસે આવી બાજુ એ બાજુ ભોળા ભાલ દેશ કહેવાય બધું નીલકંઠવાણી રૂપે મહારાજ પધાર્યા અને ત્યાં નાક ઝાંપામાં જ મહારાજે લીલા કરી મહારાજ કેમને ભૂખ લાગી જો મહારાજનું બધું જ મોક્ષ હેતુ હોય બધું મોક્ષ હેતુ કલ્યાણ સંબંધી જ હોય મહારાજ કે એમને ભૂખ લાગી છે વિચાર્યું કે શું કરવું હવે એમના ઝાંપામાં પૂછ્યું કે ભાઈ ભૂખ લાગી છે કોઈ કંઈક મળે ડોસી છે ને એને સદાવ્રત ચાલુ કર્યું છે સદાવ્રત આપે છે શું આપે છે તો કે રોટલો રોટલો ગોળ રીંગણા શાક નતું એ વખતે આપણા માટે બાકી રાખ્યું હતું એટલે કે રોટલો ને ગોળ આપે છે ઠીક મારા તો પધાર્યા હવે ડોસી ના આંગણામાં લાઈન લાગેલી આઠ દસ પંદર જણની લાઈન કોઈ વટે માર્ગો નીકળે એને આપે કોઈ સાધુ સન્યાસી આવે આપે કોઈ કોઈ નીકળ્યા હોય કોઈ ગમે તે નીકળે આપે અને કે આ ગામમાં એક ડોસી છે ને સદાવ્રત આપે છે તે તૈયાર રોટલા અને રોટલો એક એક રોટલો આવડો અને ગોળનું આવડું ઢીફો આપવાનું સદાવ્રત મહારાજ મારા લાઈનમાં ઉભા રહી લેનારા દેનારા જ લેનારા બને છે મહારાજ લાઈનમાં ઊભા ડોસીનો જે મહારાજનો નંબર આવ્યો ને એ ડોસી આમ જોયું મહારાજ રૂપાળા હતા દેખાવડા હતા વરભાવમાં હોળ સત્તર વર્ષની ઉંમર ડોસી આમ જોઈ રહી મારો છોકરો બહુ સારો જ કહેવો મહારાજ કે છોકરા સદાવ્રત લેવું છે તો કે હા ભૂખ લાગીશ તો કે હા હું કઉી વાર માથે હાથ મૂકીને ના જ આ બધા બધા સાધુ સં્યાસીઓ બેઠા બેઠા રોટલો ગોળ જમી બેઠા બેઠા ત્યાં જ બધા બેન જમી લે અને એમની વચ્ચે તું માથે હાથ મૂકીને ના જ થોડી વાર તો આપું તમે આ હોય ને ભૂખ લાગી કે નાચવાનું હું ના શું કરો શું કરો બહુ ભૂખ લાગી તો તમે નાચો અરે ના નથી જોતું હું કયો મરી જઈશ કે હું નાચું બરોબર સ્વામિનારાયણ ભગવાન સૌને નચાવે સૌને નચાવનાર એને આજે એમ કે છે તારે નાચવું પડશે મહારાજે વિચાર કર્યો કે ડોસીનું કલ્યાણ કરવું છે અમે રોટલાના ભૂખ્યા નથી અમે કલ્યાણના ભૂખ્યા છીએ બોલો આપડા મહારાજે એક રોટલા માટે થઈ અને ડોસી નો બભરખો પૂરો કર્યો આમ માથે હાથ મૂકીને મહારાજે નાચવા માંડ્યો બે ચાર મિનિટ નાચે હજુ ના જ અડધો કલાક નચાવું છું નાચવાનું પછી તમે રોટલો આપો લ્યો કેવી કરુણા અને એ જ દિનાનાથ ભટ્ટે બીજા શ્લોકમાં લખ્યું છે કરુણા મય ચારો લોચનમ મહારાજે અધુભૂત વર્ણન કર્યા છે બધા તમે જુઓ ને કે મહારાજ કેવા છે કરુણા નિકેતન છે કરુણાનો દરિયો સ્વામિનારાયણ ભગવાને હાથ આમ મૂકીને નચાયા મહારાજ મહારાજ નાચ્યા અડધો કલાક નાચ્યા અને ડોસીએ રોટલો આવ્યો શ્રીજી મહારાજ એટલું જ બોલ્યા હસતા હસતા માજી અમારે આખો રોટલો નથી જોતો અમારે જ જોતું છે અમારે તો તારું કલ્યાણ કરવું હતું અમારું કલ્યાણ કરવું હતું માજી અંધકાળ સમયે આ રોટલો લઈને મેં તને તેડવા આવશો રોટલો ને ગોળ લઈને અમે તેડવા આવશો હવે આને દેનારા કહેવાય કે લેનારા કહેવાય કોણ મન કોઈ કે કંઈક કર્યું ને બસ કંઈક કર્યું ને આજે જમવા આવે છે ને જમવા આવશે ને ગયો પોઈન્ટ તમે જોડી સેવા ને કોઈક મુઠી આપે ને પડી ગયો પોઈન્ટ ભગવાન સ્વામિનારાયણનો વાવેતર કરવાના આખા આખો અદ્ભુત સંકલ્પ વાવેતર થવું જોઈએ અજાણે બે દાણા વા પડી જશે ને આમ હાઈબ્રીડ બિયારણ છે અને હાઈબ્રીડ બિયારણ એટલે ટોપ ગ્રેડનું એ ગ્રેડનું બિયારણ કહેવાય અને એ સીડ્સ બિયારણ એટલે ઇંગ્લિશમાં સીડ્સ કહેવાય અને એ બે દાણા જો પડી ગયા ઉગે છે આ સ્વામિનારાયણ સંપ્રદાય કારણ સત્સંગ છે લાખ કરોડ જન્મ ધરો અને કાર્ય સત્સંગ કરો એક મિનિટનો અધિક છે આ ભગવાન સ્વામિનારાયણની કરુણા છે સંતો વિચરણ કરતા કરતા અહીંયા અમદાવાદની પડખે બાજુમાં ઝુંડાલ કરીને ગામ છે ઝુંડાલ અડાલસથી આગળ આવી મને લાગે છે એ બાજુ જ ને કદાચ અડાલસથી બાજુમાં ઝુંડાલ કરીને ગામ છે આપણા સ્વામિનારાયણ ભગવાનના પાંચ સંતોને મહારાજે આગીના કરેલી કે એક ગામમાં તમારે પાંચ દિવસ રહેવાનું ગામમાં નહીં ઉતરવાનું એ વખતનો જમાનો ગામમાં નહીં ઉતરવાનું ગામની બહાર જ ઉતરવાનું વગડામાં ઉતરવાનું ગામ બહાર અને પાંચ દિવસ રોકાવાનું અને પાંચ સંતો સિવાય જવાનું નહીં મહારાજના સંતો ઝુંડાલ બધાય રહ્યા હવે ગામમાં એક વૈરાગી બાવાનો આશ્રમ અને એને ખબર પડી કે સ્વામિનારાયણના સાધુ ગામ ભરાયા છે ગામની બહાર તળાવની પાર ને તળાવની પાર ઉપર એક વડનું ઝાડ ને સંતો એની નીચે ઉતરે આને ખબર પડી ગઈ એનો હોલ હતો આખા ગામમાં એનો હોલ ગામના ગુરુ કહેવાતા અને બધા લખણે પૂરા બાપુ ગાંજા પીવે તમાકુ ખાય તમે એક જમાનામાં ચલમ હતી પેલી લાંબી લાંબી હોકલીઓ પીવે અને બધાને ભેગા કરે ને ધંધો જાય કે સત્સંગ નાખી આખી રાહ હોકલી પીવે શું કે બહુ જ સત્સંગ કીયા આ સત્સંગ બોલો એને ખબર પડી કે સ્વામિનારાયણના સાધુ આવ્યા છે ગામમાં અને સ્વામિનારાયણના સાધુ ગામવાળાને જો જોવા મળશે અને એમનું વર્તન જોશે તો મારા ચેલા તૂટશે એટલે એનો ગામમાં ઓલ એટલે એણે તો બીજે દિવસે ફતવો જાહેર કર્યો આખા ગામમાં એણે જાહેરાત કરી દીધી ઘેર ઘેર એક માણસને લખીને મોકલી દીધું વાંચવા માટે ઘેર ઘેર જઈને જા વાંચી આવે સ્વામિનારાયણના સાધુને કોઈ પાછેર અનાજ પણ જો આપશે કે અથવા તો કંઈ પણ જેમની જોડીમાં આપશે એમને બોલાવશે એમને આમંત્રણ આપશે એમનું સ્વાગત કરશે એમને સહેજ પણ આવકારશે તો એને ગામ બહાર મૂકી દેવામાં આવશે કેવા વિરોધો છે અને એવા વિરોધોની વચ્ચે આ સંપ્રદાય સ્થપાયો છે પણ સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ હતો કે સંતો ગામો ગામ જાઓ જીવના મોક્ષ કરવા છે આપણે કલ્યાણ કરવા છે પોઈન્ટ પાડિયા હો અને પડેલા પોઈન્ટ કોઈ દિવસ નથી જતા વર્ષો પછી પણ ઉગે છે ભાઈ વર્ષો પછી સંતો પધાર્યા ગામમાં વિરોધાત્મક વાતાવરણ સર્જાઈ ગયું બીજે દિવસે સંતોને ખબર નહીં ગામમાં આવું થઈ ગયો છે સંતો હવારમાં જોડીએ નીકળ્યા કારણ કે જોડીનું લાઈને જ જમતા સંતો કોણ આપે ઘેર ઘેર ઘણા મુમુસું હોય એની ઈચ્છા થાય પરંતુ આજુબાજુ જોવે કોઈ જોઈ રહ્યું છે દોડે દાડે આજુબાજુ નજર પડતી હોય બધાની કોઈ આપે નહીં આખા દિવસનો નકોડો ઉપવાસ બીજે દિવસે ગયા નકોડો ઉપવાસ કોઈ કશું જ ન મળ્યું ત્રીજે દિવસે ગયા નકોડો ઉપવાસ કાંઈ ન મળ્યું સંતો બપોરનો સમય થયો વિચાર કરે છે કે ત્રીજો ઉપવાસ છે પાંચ દિવસ રોકાવાનું છે મહારાજની આજ્ઞા છે ક્યાં સુધી આપણે આવું બે ત્રણ સંતો બહુ ઢીલા પડી ગયા આંખમાં આંસુ આવી ગયા નાના સંતો ચારેય બાજુ તિરસ્કાર છે નફરત છે હૈડ હૈડ જ હૈડ હૈડ જ એટલે કૂતરીને જેમ હૈડ હૈડ કરે ને કૂતરાને એમ હૈડ હૈડ કરીને સંતોને કાઢી મૂકે અને આ પરિસ્થિતિ સંતો દુખી થયા મોટા સ્વામીએ ધીરજ આપી સંતો મુજાશો નહીં મહારાજ આપણી સાથે છે આપણી કસોટી લેવાય છે ધીરજ રાખવાની છે આપણે આપણા દર્શન કરશે અને કલ્યાણ થશે કઈ વાંધો નહીં કોઈ આપતું નથી આપણે ગામમાં જઈએ તો છીએ તેને જ રાખો આપણા મહારાજે કેટલું સહન કર્યું છે સાત સાત વર્ષ સુધી મહારાજ ફળ ફૂલ ખાઈને રહ્યા છે હિંમત રાખો મોટા સ્વામી વિચાર કર્યો કે કંઈક કરવું પડશે સંતોની બાજુમાં નિશાળ હતી ગામડામાં પેલું ગામના ઝાંપામાં સ્કૂલ હોય નિશાળ કે ગામડા નિશાળ કે અને નાના બાળકોની સ્કૂલ છૂટી સાંજે પાંચ વાગે એટલે પેલા મોટા સમય કે બાળકો આમ તાળી પાડવા માટે બાળકો આવો તમને પ્રસાદી આપો પ્રસાદી આપો હવે પ્રસાદી લાડુડી બાડુડી હતી જ નહીં લાડુડી તો એના જમી જ લાડુડી ક્યાં હતી વખતે લાડુડી બાળકોને લાડુડી બહુ ભાવે ભાવે ને તમને આ ભાવી જ જોઈએ હવે સંતો જોડે પતાશા રાખતા થોડા પતાશા પહેલાના જમાનામાં સંતો ગામડે જાય ને તો પતાશા હોય ડ ક્યાં હતા તે પતાશા જોયા ઘણા પતાશા જ નહીં ભળ્યા હોય તમે જોયું જ પતાશું નહીં જોયું હોય લ્યો આ બતાવો જોઈએ એમને ભાઈ એટલે પતાસા સંતો જોડે હતા ને એમાંથી એક પતાશાના ચાર ચાર ટુકડા કરી નાખેલા સંતોએ પચાસ પંદર વીસ પચીસ પતાસા હતા તો ટુકડા કરી નાખ્યા છોકરાને બોલાવો છોકરાઓ એડો વારતા કે એ વાર્તા અને બાળકોને વાર્તા બહુ ગમે પહેલેથી બાળ વાર્તાઓ વાર્તાથી છોકરાઓ ખેંચાય એટલે સમજો એ કે ચલો વાર્તા કહીએ એટલે બાળકો થોડાક આયા થોડા કહે ના જવાય છોકરા અણસમજો લાઠતીસ છોકરા એને બેઠા એમને વાર્તા કીધી બે તમને સરસ સ્વામી અને પછી એમને રો ચોથિયું ચોથિયું પચાસવાનું આપ્યું એકમાંથી ચાર ટુકડા કરી કારણ કે હજુ ચલાવવાના હતા આખા દાળ શું કરે હમ આપડા બાપજી બધું ગણતરી વાળું કામ હોવું જોઈએ આપણે એકને બબે આપણે કાલનું ધ્યાન રાખ છોકરાને વાર્તા કહી એને પતા શું મળે છોકરા રાજી 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 થઈ ગયા ઘેર જઈને એક છોકરા એની મમ્મી વાત કરી એ જ મને મમ્મી નતું કહેવાતું કાં તો માં કહેતા ને કાં તો બા કહેતા મમ્મીનો જમાનો તો હમણાં નીકળ્યો બધો આ છેલ્લા પચીસ ચાલી પચાસ વર્ષ બાકી ક્યાં મમ્મી હતું ને એટલે એની માને જઈને વાત કરી માં સંસ્વાર સાધુ આયા જ કે ક્યાં તળાવની પાડે કોને સાધુ સ્વામીના સાધુ છે કે હા આપણે ત્યાં રોજ દિવસે આવે જ ખરા અને એમણે એક બહુ સરસ વાર્તા કહી બે તને જોઉં કહું એની મમ્મી ને કીધી મમ્મી કહ્યું કે જો આ તો બહુ સારું કહેવાય સાધુ હાર જાય મને પ્રસાદી આપી ક્યાં કે ખાઈ ગયો કે છોકરામાં નાખેલી આ પ્રસાદી ઉગી એની માને એને બે ચાર ગુણ કીધા સંતો બહુ હારાજ કેવો કાલે હું તો જઈશ સંતોએ કીધું છે કે રોજ આવજો અમે વાર્તા કહીશું એની માને ગમ્યું આ સંતોનું વર્તન ગમ્યું અને એની માએ શું કર્યું સાંભળજો છાનો માનું એક લોટનું તાંસડું ભર્યું ગામડામાં તાહાડા હોય તે લોટનું તાસનું ભરીને ઉપર ઢાંકી દીધું ઉપર બે ચાર મીઠાના ગાંગડા મૂક્યા લૂગડું ઢાંકી દીધું સાહેબ સાંજે અંધારું થયું ને એટલે કે બેઠા જો કોઈને ખબર ના પડવા દેતો છાનો માનો જોઈએ ને સીધું આપીએ જે આ લોટા પીય સાધુન એક નાનકડા આવડા ટુકડાએ પતાશાના ટુકડાએ જો આ વાવેતર થયું હતું ને અને બાળકોના કાન ઉપર નાખેલા શબ્દો ક્યાં લઈ જાય છે એની માનું પરિવર્તન કરાવી અને ભાવના જાગી સેવા કરવાની ભાવના જાગી લોટનું લોટ ભરીને મોકલે છે કે લજા સાધુને કોઈને ખબર ના પડવા દે તો છાનો માનો અંધારામ જઈને આપી પેલો છોકરો હંત હતો હંત હતો એની માને પૂછ્યું કે આવું કેમ તો કે ગામમાં બાપુ એ આપણા બાપુ છે ને પેલા ગામના બાપુ અને એમણે આપણને બધાને ઓર્ડર કર્યો છે ઘરમ ખબરદાર જો કોઈ સ્વામિનારીને સાધુને આપ્યું છે આવા સંતોને તો અપાય સેવા કરાય છોકરો હંતા તો હંતા તો ગયો સંતો ભૂખ્યા ત્રીજા દિવસનો ઉપવાસ હતો ભૂખ્યા શું થાય જોતા એક દાડો બાર મહિના તૈયારી નકોડી અગિયાર હશે આવે તો એ દાડ ભજન ના થાય પાસે જોકે તમે તો છોડો એ નહીં પણ સંતો બેઠા બેઠા ભજન કરે પેલો છોકરો ગયો સ્વામી 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 મારી માએ લોટ મોકલ્યો છે રોટલા કરીને જમાડો ધન્ય છે ભગવાન સ્વામીને એના સંતોને મોટા સ્વામી કે છોકરા તારી માએ લોટ કેમ આપ્યો કે સ્વામી મેં જઈને તમે વાત કીધી હતી ને મારી માને કહી અને મારી માએ કહ્યું કે સંતો બહુ સારા છે વર્તન વાતો કરે મારી માહે લોટ આપ્યો છે સ્વામી કે તારે તારા બાપને ખબર છે મા બાપા તો ખેતરમાં ગયા છે જો આયા નહોતા અને કહ્યું આવે પહેલાં તું જ લોટ આપી જાય મારી બાપાને ખબર નથી અને સ્વામી શું કહે છે મોટા સ્વામી કે આ ચોરીનો માલ કેવાય ભાઈ તારા પપ્પાથી છાનો છાનો આપ્યો એટલે ચોરી કરીને આપ્યો કહેવાય અમારાથી ન લેવાય જા પાછો લઈ જા લોટ અને તારા પપ્પાને કઈ જો લોટ મળે તો અમારેથી લેવાય બાકી આ તો ચોરી કહેવાય ના લેવાય ત્રણ દિવસના ઉપવાસ છે અને એ વખતે આટલું સ્ટાન્ડર્ડ જાળવી રાખવું સ્ટાન્ડર્ડ કહેવાય ને હમ આ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરીતા જુઓ એમના સાધુઓ જો સિદ્ધાંતની સાથે ખીલવાડ ન કરશો આપણા ગુરુએ કદી નથી કરી સિદ્ધાંતમાં સમાધાન નથી કર્યું આપણે નહીં કરતા જો આ સંતોનું જીવન જો ત્રણ દિવસના ઉપવાસ છે સંતો એક બાજુ દુઃખી થઈને રડી રહ્યા છે ભૂખ્યા રહેવાતું નથી એવા સંજોગમાં પણ એમ કે સંતો ચોરીથી આવે છે ના જોઈએ લઈ જા પાછો પેલો છોકરો કે પણ મારી માય મોકલ્યો છે તારા બાપને ખબર નથી ને એટલે ના લેવાય લઈ જાય છોકરો તો હવે એને તો થઈ ગયો ત્રણ દિવસના સંતો એને પૂછ્યું સંતો તમે જમ્યા છો શું ત્રણ દિવસથી ભૂખ્યા છે પણ નહીં ચાલે છોકરાએ જઈને એની માની આગળ રડી પડ્યો માં સંતો ત્રણ દિવસથી ભૂખ્યા છે અને એમને લોટ પાછો મોકલ્યો કેમ તારા બાપાને પૂછ્યા વગર લાવ્યો છો નહીં લે ચાલ્યા જા ભગવાન સ્વામિનારાયણને એમના સંતોની રીતિ નીતિ તો જુઓ આજે એસ એમ વીએસના પાતાળમાં પાયા પહોંચી ગયા છે એમને એમ નથી થયા ભાઈ એ દિવ્ય પુરુષને કોઈ આ કંઈક સિદ્ધાંતવાદી જીવન છે એની પાછળ કેટલા બધા ઊંચા આદર્શોથી જીવ્યા છે ભાઈ આપણે બધાએ આદર્શોને સાચવી રાખવાના છે કેવી ઊંચાઈ કહેવાય કેટલી ઊંડાઈ કહેવાય પેલે એની માં ત્રણ દિવસથી સંતો ભૂખ્યા છે એની માની આંખમાં આવી ગયા આ આવા સંતો હિંમત કરીને એના બાપા આવી ગયા છોકરાને બેટા તે જે વાતો મને કરીને ત્યાં ત્યાં પેલી નિશાળમાંથી આવીને તે પતાસું આપ્યું પ્રસાદી આપીને સંતોએ જે વાતો તને કહીને વાર્તાઓ એ વાર્તા ત્યાં બાપાને કે બેન એના બાપા જમતા હતા ને જોડે બેન બાપા 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 કરીને ખોડામ બેન પેલી વાતો કરી પેલા સ્વામી આવ્યા છે ને એના બાપાએ શરૂઆતમાં કીધું કેમ ગયો એમની જોડે અરે પણ વાતો સાંભળો એમણે બહુ સરસ વાર્તા કીધી અને એક બે વાર્તાઓ કીધી તને શું સંતો બહુ સારા છે એના બાપાના ગુણ આવ્યો એની માને કે લોટ લોટબોટ મોકલ સંતો માટે લોટ મોકલ થઈ કંઈક બિચારા અરે બાપા બાપા ત્રણ દાડાથી સંતો ભૂખ્યા છે કે એક વાર્તાના શબ્દ કાન ઉપર વાયા વાયા પડ્યા વાયા હો અને ગુણાયો સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યો છે જોઈ રીત ને રાજી જે થશે રે વળી ગુણ તે સંતનો નો ગાશે રે કહેશે આ સંત તો બહુ સારા રે કોઈ કહેશે કે આ સંતો બહુ સારા છે એટલો ગુણ ગ્રહણ કરશે કહેશે એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે ખરેખર કલ્યાણ કરે એવા સાધુ છે આટલો કોઈ સાધુનો ગુણ ગ્રહણ કરશે એને મહારાજે આશીર્વાદ આપી દીધો ગુણ કોઈ ગાશે રે તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે બ્રહ્મ મોલ બ્રહ્મ મોલ એટલે શું મહારાજની મૂર્તિનો સુખે સુખીઓ થઈ જશે મહારાજ કે એને અમે કલ્યાણ આપી દઈશું અત્યંતિક કલ્યાણનો અધિકાર કરી દઈશું જો ભગવાન સ્વામિનારાયણની પ્રતિભા છે બધું સેન્ટ્ર બધું જ એક એક મુદ્દા ઉપર સેન્ટ્રલાઈઝ સંપ્રદાય છે બસ મોક્ષનો સંપ્રદાય કલ્યાણનો સંપ્રદાય જે કંઈક કરો આ એક જ સંકલ્પથી કરો બીજો કોઈના હેતુ આવો જોઈએ અંદર મોટા થવાનો આ આલીશાન મંદિરો કરીએ ને જોઈએ એવો ભાવ અંદર આવી ગયો કે વટ પડી જાય આપણો આમ 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 આપણો એસએમવીએસનો આમ વટ પડે તો સમજી લેજો મહારાજ રાજી નહીં થાય કદી રાજી નહીં થાય એવા સમયા એવા ઉત્સવો એવા મંદિરો એવા પ્રયોજનો કે એની પાછળ પ્રયોજન બદલાઈ ગયું પ્રયોજન બદલાઈ ગયું નહીં બહુ જીવોના કલ્યાણ કરવાને વાસ્તે ભગવાન સ્વામિનારાયણે સમયાઓ કર્યા છે ઉત્સવો કર્યા છે મંદિરો કર્યા છે સાધુ એના માટે છે સત્સંગ એના માટે છે અનંત જીવોના મોક્ષ માટે છે બીજો કોઈ અંદર જિગીસા ના આવી જોઈએ જિગીસા એટલે ઈચ્છા ના આવી જોઈએ અંદર એક જ સંકલ્પ શુદ્ધ સંકલ્પ કહેવાય અને શુદ્ધ હેતુ કહેવાય આ હેતુની શુદ્ધિ છે એક જ સંકલ્પથી આજનો કોઈ શાક જમે હે મહારાજ એને પોઈન્ટ પાડી દેજો બસ આજની જે રસોઈ જમે પોઈન્ટ પાડી દેજો હે મહારાજ આજે કોઈ સેવામાં કંઈક નાનકડી વસ્તુ પણ અર્પણ કરે એક આમ કંઈક કરે એટલે હાથ જોડે હે મહારાજ એનો પૂરું કરજો આ સંકલ્પ સંતો કરજો હરિભક્તો તમે પણ જ્યાં જાઓ ત્યાં આ સંકલ્પ કરજો તો આપણે મહારાજના તો આપણે બાપાના તો આપણે બાપજીના બચ્ચા નહીંતર મૂકતો આપણે માર્ગ બદલાઈ ગયો નહીંતર આપણો માર્ગ બદલાઈ ગયો એના બાપા કે છે ઘરના ને કહ્યું કે આપ્યાઓ લોટ આપી આવો અને એમના ઘરના અંતર તક મળી ગઈ અરે હાંભળો હાંભળો તમને વગર પૂછે મને દયા આવી મને આવું થયું હતું કે લોટ આપવો જોઈએ એટલે મેં આપણા મુનિયાને કહ્યું કે જ્યાં લોટ આપ્યા એટલે મુનિઓ લોટ લઈને ગયો હતો છાનો માનો મેં તમને પૂછ્યા વગર લોટ મોકલ્યો હતો પછી જો આ ઢાંકેલો પડ્યો પાછો લાયો સંતો કે તારા બાપને પૂછ્યા વગર લાવ્યો હોય તો અમારાથી ન લેવાય આ ચોરીનો માલ કહેવાય ન લેવાય અમારાથી ત્રણ દિવસના થયા પેલો મુનિયો બોલ્યો સ્વામી અરે બાપા રડતો જાય બોલતો જાય બાપા ત્રણ દિવસથી સંતો ભૂખ્યા છે અને છતાંય એમણે ના પાડી દીધી આ લોટ લેવાય તારા બાપાને પૂછીને જો લઈશ તો લઈશું અને એના બાપાએ જમતા જમતા ઊભા થઈ ગયા પગમાં જોડા પહેરવા માંડ્યા માથે પાઘડી બાંધવા માંડી એમની માને કે હે એની માન કે પેલા છોકરાને માન કે લાવો એકલો લોટ નહીં આ સંતોને સીધું આપવું જોઈએ લાવો લોટ લાવો તેલ લાવો ગોળ લાવો ચોખા લાવો ડાળ લાવો કથરોટમાં ભરી આપો ગામને જે કરવું એ કરે આપણને નાચદાર મૂકે તો જવા તૈયાર છીએ પરંતુ આવા સાધુને જમાડીએ તો આપણા અનંત જન્મના ખાતા ચૂકતે થઈ જાય બોલો ખુલ્લા પડી જવું છે આપણે આખા ગામને ખબર પાડવી છે કે અમે સીધું આપ્યું છે જાઓ થાય કરી લો આવા સાધુને જે સાધુને કાંઈ જોઈએ નહીં બસ એક જ મારે મારે જીવનો મોક્ષ કરવો છે ને સીધું આપેલું દાડાના ભૂખ્યા હોય અને લોટ આપવા જાય પાછો મોકલે જો વર્તન ઇફેક્ટ કરી ગઈ એની માં તો અરખી ગયા એમણે તો બધું સીધું ભરી આપ્યું પછી હવે તો ખુલ્લો ખુલ્લો મેદાન મળી ગયું પછી કંઈ બાકી રાખે પહેલાં છાનું વાનું કરતા તો સમજ્યા ભાઈ અને પછી તો કથરોટ ભરીને અંદર નાની કોથળી મેં એક ચોખા મૂકે ને બીજી કોથળી પેલું મૂકે ને ઓલી કોથળી મૂકે ને ઓલી કોથળી મૂકે ને ઓલિન ઓલિયો નોલિયો દહ પંદર કોથળીઓ ભરીને બધું પછી બાકી રાખે થોડી વાર ઉભા બધું ભરી આપ્યું કથરોટ હાથમાં તેલની બહેણી આપી મુન્ના જાય તો તારા બાપા જોડે તોડી જાગે બે જણા જવા આપ્યા અંધારું થઈ ગયેલું રાત પડી ગયેલી રાતના નવ વાગવા એટલે આઠ નવ વાગેલા ગામ જંપી ગયેલું ગામડામાં પહેલાં સોપો પડી જાય ગામ જમપી ગયેલું અને બાપ દીકરો બે હાથમાં સીધું લઈને માથે કથરોટ લઈને જોડે દૂધની એક બહેણી તેલની બહણી લઈને નીકળ્યા છે સીધું આપવા સંતોને ગામના ઝાંપે આવે સંતો તો ભૂખ્યા અને તરસ્યા પાણી કંઈક મળતું હતું ભૂખ્યા ત્રણ દિવસના ઉપવાસી સંતો ભજન કરીને થાક્યા પાક્યા ઊંઘવાની તૈયારી કરતા હતા અને બે જણા સ્વામી જય સ્વામીને ઓલો છોકરો જઈને ચોટી પડ્યો સંતો અમારા બાપા આયા કેમ પેલો તમે કહેતા હતા ને કે લોટ નહીં બાપા બાપાને પૂછીને લાય તો લઈશ મારા બાપા પોતે લોટ આપવા આવ્યા છે સંતો એ બધું જ નીચે પેલો એનો બાપો કે સ્વામી કાંઈ બીક ના રાખશો કોઈ ડર ના રાખશો એકલો લોટ નહીં અત્યારે દાળ ભાત શાક લાડુ બનાવો કે મારા તરફથી અરે ભાઈ સાહેબ રાત નવ વાગે ક્યાં દાળ ભાત શાક લાડુ બનાવવા બાપા સમજ અહીં કોઈ વ્યવસ્થા નથી અમે તો ચૂલાવાળા છીએ અહીંયા બે ચાર લાકડા ગોતી કાઢશું લાકડા એ લીધ લાયા ગોત્યા નથી કશું નથી ચૂલો કર્યો જ નથી તેની દાડાથી સમજા તૈયાર પથરાવી વીણી લાયા ચૂલો કરો જમાડો ખીચડી બનાવી નાખીએ બાપા ત્યારે તો એ ઘણી છે તેણી દાડે ખીચડી મળે તો ઓછું જ સંતની સંતતા શું કહેવાય સંતો શું કે છે મોટા સ્વામી પેલા નાના સંતો થોડા હરખાયા કે હાશ મહારાજે પ્રાર્થના સાંભળી ત્યારે મોટા સ્વામી શું કે છે ભગત અમે લેવા વાળા નથી અમે તો દેવા વાળા છીએ હવે અત્યારે આવા સિદ્ધાંતો રખાય છે આનું મનું ખીચડું બાફીને જમી લેવું જોઈએ બધું બધા સિદ્ધાંતને મૂકોન બાજુમાં આવે ત્યારે તો નહીં આવા સમયે પણ ધન્ય ધન્ય હો ધન્ય હો એ સાચા સહજાનંદી સંતોને ધન્ય હો ભાઈઓ ત્યારે મોટા સ્વામી એમ કે છે ભગત તમારી ખીચડી તો જમાય અમે લેવાવાળા નથી અમે દેવાવાળા છીએ તમે બે કલાક અહીંયા જો અહીંયા બધું સંતો તૈણ સંતો બે સંતો કથા કરીએ તૈણ સંતો રસોઈ બનાવે અને ચૂલો તૈયાર કરશે લાકડા વીણીયા લાવશે તમારી ખીચડી તૈયાર થશે જેટલો ટાઈમ લાગે એટલી વાર તમે બાપ દીકરો અમારી કથા સાંભળો તો અમારાથી ખીચડી જમાય નહીં તો ના જમાય લ્યો ભારે કરી અમે કથા અમારી ભળવી અમારે માલ તમારો માલ લઈએ અમારો માલ તમે ના લો ના ચાલે મફત લીધો કહેવાય અમે મફત કથા નથી અમે મફત સીધું નથી લેતા એનો બદલો વાળવો પડે અમારે ભાઈ આ સંતની સંતતા જો આ શીખવાડ્યું છે સંતો આપણને મહારાજે મોટા સંતો કે આપણે આ બધાનું કંઈક લઈએ ને એટલે આપણી જવાબદારી વધી જાય ભાઈ કથા કરવી પડે હા મેં મહારાજે વતનામ્રતમાં લખ્યું છે કયું વતનામ્રત કહેશો મહારાજે વતનામ્રતમાં આજ્ઞા કરી છે કયું વર્તનામ્રત સંતો મધ્યનું સુડતાલીસનું નું વતનામ્રત સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે એમાં બહુ અદભુત મહારાજે મને સંતોનું ઉદ્દેશન કહ્યું છે અમને નહીં કહ્યું છે બેન ઉદ્દેશ્યને મધ્યના સુડતાલીસમાં બહુ સરસ વાત કરી છે મહારાજે હરિભક્તોને આજ્ઞા કરી હરિભક્તો તમારે સંતોની અન્ન વસ્ત્રે કરીને સેવા કરવી આવી આજ્ઞા કરી છે મધ્યનું સુડતાલીસમાં વાંચ્યું અને પછી તરત સંતોને કીધું સંતો હરિભક્તો તમારી અનવસ્ત્રે સેવા કરે અને તમે જો સામે કંઈ ના કરો તો ના ચાલે માટે હે સંતો તમારે એમની કથા વાર્તાએ કરીને સેવા કરવી તો એકબીજાનો બદલો વળે હમ નહીં તો તમે તમારી ફરજ બજાઈ કહેવાય અમારી ફરજ અધૂરી રહી ગઈ કહેવાય દેવાદાર થવાય અમારાથી ભાઈ તમારી ફરજ તમારે બજાવવી જોઈએ સામે અમારી ફરજ છે તમને ચોખ્ખા કરવાની બેહાડી બેહાડીને ભગવાન જીવમાં ગાલી દેવાની આ ફરજ અમારે બજાવી જોઈએ અહીંયા સ્વામી આવા સમયે પણ ત્રણ ત્રણ દિવસના ઉપવાસી સંતો મૂકતો આવા સમયે સ્વામી એમ કે છે કથા સાંભળો બે સંતો અમે કથા કરીએ છીએ કથા સાંભળો તો બાકીના સંતો રસોઈ બનાવશે અને ત્યાં સુધી કથા સાંભળશો તો અમે ખીચડી જમાડશું અને પેલા બેની અંખમાં શું બાપ દીકરો રડી પડ્યા સાબા સંતો કથા સાંભળવા બેઠા હવે જેણે છોકરાના વાયા છોકરાની બાળ વાર્તા મહારાજની કહી હતી ને સાંભળી હતી તોય પરિવર્તન થયું હતું હવે એની સંતો પછી ખુલ્લો આમ ઓપનમાં ઓપરેશન કરે બાકી રાખે પહેલાં અને પછી બે કલાક રસોઈ બનતા દોઢ બે કલાક થઈ અને ત્યાં સુધી કથા કરીને પેલા બાપ દીકરાનું હૈયું એમનું હૃદય બદલી નાખ્યું જય સ્વામિનારાયણ દંડવત કરવા માંડ્યા ઊભા થઈ સંતો જમ્યા છે જમીન ઊભા થયા સંતો આવતીકાલે સવારે અમારા ઘેર તમારે આવવાનું છે કાલના બપોરના થાળ ઘરે કરવાના છે સ્વામી ત્યાં રસોઈ બનાવવાની છે અમારા આડોશી પાડોશીમાં અમારા પંદર વી પહીઓનું કુટુંબ છે સ્વામી બધાએ તમારી કથા સંભળાવી છે મારે તમારી કથા સંભળાવી છે સ્વામી અરે પણ ગામવાળા તમારા બાપુ તમને ગામની બહાર મૂકી દેશે અરે બાપુને જે કરવું હોય એ કરે અમારે મારે તમને ધોળે દાડે લઈ જવા છે રાતે નહીં ધોળે દાડે ઘેર લઈ જવા છે તમારી રસોઈ બનાવડાવી છે તમારી કથા સાંભળવી છે અને મારા આખા પરિવારને કથા સંભળાવવી છે બાપુને જે કરવું એ કરે ખુલ્લા પડી ગયા બીજે દાડે સંતો જુંડાલમાં પધાર્યા ગામમાં પધાર્યા ગામમાં જઈને એના ઘેર પટેલના ઘેર સભા રાખી પંદર વીસ પચીસ જણા આવ્યા ને હવે પાંચે કંઠી બાંધીને દયે બાંધીને વીએ બાંધીને પછી તો મેજોરિટી આ બાજુ થવા માંડી માઇનોરિટી પેલી બાજુ થવા માંડી ત્રણ દિવસ નકોડા ઉપવાસ કર્યા એનો પ્રતાપ આજે ઝુંડાલ ગામમાં નેવું ટકા ગામ આખું સત્સંગી છે બોલો નેવું ટકા ઝુંડાલની નેવું ટકા વસ્તી સ્વામિનારાયણની સત્સંગી છે પાંચ હજાર સાત હજારનું નું ગામ છે સાત હજારની ની વસ્તી હશે ઓછામાં ઓછી હાથ હજાર કહું છું એથી વધુ હશે કદાચ બોલો એ ગામમાં નેવું ટકા સ્વામિનાયના સત્સંગી અણુ જેટલું ભગવાન ને સંતના અર્થે કોઈ કરે અણુ જેટલું કોઈ કરે એના બદલામાં ભગવાન ને સંત એને અત્યંત કલ્યાણનો માર્ગ ચાલુ કરી દે ભાઈ અનંત જન્મના ફેરા ઉપર લાલ લીટો તાણી નાખે આ છે સ્વામિનારાયણ જુનાગઢ દેશની અંદર મેંદરડા કરીને ગામ છે મેંદરડા તાલુકો છે મેંદરડા તાલુકો છે લગભગ પચીસેક હજાર ની વસ્તી વાળું ગામ હશે અમે વર્ષો પહેલા એક વખત ગયેલા છે અને મેંદરડા ગામમાં ગુણાયતાન સ્વામીના શિષ્ય બાલમુકુદ સ્વામી હતા બહુ સમર્થ દિવ્ય પુરુષ અને પધારેલા બાલમુકુદ સ્વામી વધારેલા નાનકડું હરિમંદિર સંતો આઠ આઠ દાડા રહેતા દાડા રહેતા ગામમાં જાય ને તો અમારી જેમ દોઢ કલાકમાં હેડ્યા નાઈ નાઠા એવું નહોતું એ વખતે ભાઈ બોલો તે આઠ દસ દિવસ સંતો રોકાયા સંતો આવ્યા એટલે ગામમાં દસ બાર હરિભક્તો બધાય સંતોને કે સ્વામી કાલ મારી રસોઈ બોલે કે સ્વામી કાલ મારું સીધું સ્વામી કે કાલ મારું સીધું સીધું ગામડે સીધું કે એટલે સીધું આપી જાય અને સંતો રસોઈ બનાવે ગામમાં પંદર વીસ હરિભક્તો સાંજ પડે સ્વામી બપોર કથા કરે બપોરે કથા કરે દિવસમાં પાંચ વખત કથા થાય સ્વામી જોયા કરે બાલ મુકુદ સ્વામી એક હરિભગત આવતા આગળ બેસતા ખરેખર હરિભગત એમના કપડા સામું જોવે એમની રીતભાત સામું જોવે ફાટેલા લુગડા દુબળો સ્વામી જાણી ગયેલા બહુ બિચારા દુખી લાગે છે ધીગડા મારી મારીને લુગડા પહેરીને આવે સ્વામીએ એક દિવસ સ્વામીના ખાસ શિષ્ય એટલે સ્વામીએ પૂછ્યું મોરારભાઈ એમનું નામ હતું મોરારભાઈ મોરારભાઈ ઠક્કર લુવાણા હતા ઠક્કર હતા એટલે સ્વામી કે મોરારભાઈ એક વાત કહું બોલો સ્વામી શું મોરારભાઈ લાવે છે તે તમને રસોઈ આપવાનું મન નથી થતું સ્વામી હામેથી પૂછે છે તમને રસોઈ આપવાનું મન નથી થતું આટલું જ્યાં કહ્યું ને આંખમાં દડ 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 આંસુ પડી ગયા બોરાર આંખમાં બોલી છે શકે હાથ જોડીને આંખમાંથી સ્વામીને ખબર જ હતી કેમ નથી રસોઈ આપતા રડતા રડતા બોલી ગયા સ્વામી રોજ હવા રાજ એમ થાય છે કે આ બધા સીધું લાવે છે હું નથી લાવી શકતો સ્વામી મને સંતોને જમાડવાની ઈચ્છા નહીં થતી હોય સાધુને રસોઈ ક્યાંથી સંતોને સંતો ને મને સેવા મળે ક્યાંથી સ્વામી પણ સ્વામી અમારે ઘરમાં જ રોટલાનું પૂરું નથી થતું શું રસોઈ લાવું શું સીધું લાવું ત્યારે સ્વામી એમ બોલે છે સ્વામી કે મોરાર ભાઈ આવતીકાલે સવારની રસોઈ અમારે તમારી જમી છે આવતીકાલે રસોઈ સવારનું સીધું તમારે લાવવાનું છે અને તમારા તરફથી રસોઈ ભલે સ્વામી થઈ જશે વ્યવસ્થા ત્યારે સ્વામી તરત બોલ્યા સ્વામી કે મોરાર પણ એક શરત એક જે ઘરમાં હોય એ જ લાવવાનું બીજું નહીં લાવવાનું તમે ઘરમાં જે જમતા હોય એ લાવવાનું ભલે સ્વામી રાત્રે આ સૂચન કર્યું ઘેર ગયા સવારમાં એ તો સીધું લઈ અને લોટ ને ગોળ ને ચોખા ને લઈને આવ્યા સીધા અંદર રસોડામાં ગયા સંતો પાસે કથા કરતા કરતા બાલ મુકુદ સ્વામી એકદમ ઉઠ્યા ઉભા હું આવું છું અંદર રસોડામાં ગયા સીધું જોયું સ્વામી કે મોરાર ભાઈ મેં તમને આજ્ઞા કરી હતી કે તમે જે ઘરમાં જમતા હોય સીધું લાવવાનું શું લાવ્યા બધું તમે ઘરમાં આવું જમો છો આ જ્ઞાન લોપશો નહીં રાજી નહીં દેવું કરીને આ બધું સીધું લાયા છો ના જોઈએ અમારે આટલું કીધું પેલા મોરાર વિધ્રુશ કે ધ્રુસ કે સ્વામીના ખભે માથું મૂકીને રડી પડ્યા સ્વામી અમારા ઘરમાં હું શું જમીએ છીએ કહું હવે તમને સ્વામી ગામની દસ દુકાન ફરું છું હલકામાં હલકી જુવાર ખોરી જુવાર ખોરી જુવાર ખોરી ખોરી એટલે એટલે જૂની થઈ જુવાર હોય ને ખોરી જુવાર કે તમે જુવારે નહીં જોયું ગણાય જુવાર કે ગામડામાં જાર કે હલકામાં હલકું સસ્તામાં સસ્તું કોઈ ધાન હોય તો જુવાર અરે એમાં હલકામાં હલકી ખોરી જૂની થઈ ગયેલી બટાઈ ગયેલી એવી ખોરી જુવાર શોધી કાઢું છું સસ્તામાં સસ્તી પડે એટલે સ્વામી એ જુવારને સાફ કરીને અમે દળીએ છીએ ને એના રોટલા ખાઈએ સ્વામી એ રોટલો કૂતરાને નાખીએ તો કૂતરું નથી ખાવા તૈયાર થતું અમારે અડધો રોટલો વધ્યો હોય ને બટકો રોટલો વધ્યો હોય અને કૂતરાને શેરીના કૂતરાને નાખીએ તો શેરીનું કૂતરું ખાતું નથી સ્વામી ઊંઘીને જતું રહે છે એ જુવારના રોટલા અમે ઘરમાં જમીએ છીએ મારા સાધુ મારી એવી જુવાર એવો લોટ ખવડાવાય સ્વામી હું નતો સીધો લાવતો ને એનું કારણ હતું શું લાવું સ્વામી આપ કહો છો કે ઘરમાં જે જમતા હોય એ લાવો સ્વામી બાથમાં ગાલીને બેઠીને હિંમત આપીને કહે છે મોરારભાઈ મને ખબર છે કે તમે શું જમો છો આ તમે કીધું એટલે ખબર પડી એવું નથી હું તમારી પરિસ્થિતિ જાણું છું પરંતુ એટલે હું કહું છું કે તમારી તમે ઘરમાં ખોરી જુવારનો લોટ જમો છો એના રોટલા જમો છો તો અમારા માટે ખોરી જુવારનો લોટ જ લઈ આવો જાઓ ન જોઈએ ઘઉંનો લોટ તમે લાયા છો તાજા તાજા ઘઉંનો લોટ ના જોઈએ અરે સ્વામી સાધુને જમાડવાના હોય સ્વામી અમારા ઘેર કોઈ વેવય આવે કોઈ હારો હગો આવે તો અમારે આડોશી પાડોશીને ત્યાંથી હારો લોટ લાવીને અમારે સંતોને જમાડવાના હોય સ્વામી તો અમે તમે તો સાધુ સંતો ભગવાનને થાળ કરવાના સ્વામી આપને ખોરી જુવારનો લોટ જમાડે બાલમુકુદ સ્વામી કે અમે લેનારા નથી અમે દેનારા છીએ અમારે ખોરી જુવાર જ જમી જાય છે લઈ જવા ખોરી જુવાર તમારા ઘરમાં જે જુવારનો લોટ છે એ જ લઈ આવો બોલો સાચું બોલો બીજું શું જમો છો તમે લોટની જોડે રોટલાની જોડે ખોરી જુવારના રોટલાની જોડે તમે જમો છો શું સાચું બોલો રડતા જાય ને પેલા બોલતા જાય મોરાર ભાઈ બોલતા જાય સ્વામી અમારા ઘરમાં અમારું બાર જણનું નું કુટુંબ છે સ્વામી શાકનો અમે બાર બાર મહિને એકાદ વખત શાક માંડ બાળીએ છીએ તો શામાં જમો છે રોટલો જમો શામાં સ્વામી રોટલોનું બટકું લઈએ છીએ અને જોડે અમને બધા ટેવ પડી ગઈ છે કળશો ભરીને ગામડામાં કળશો કે લોટો એટલે સમજાય ને ગામડામાં કળશ્યો કળશો ભરીને બધા અમે કળશો ભરીને જોડે પાણી લઈને બેહીએ ઘૂંટો ભરતા જઈએ પાણીનો ઘૂંટો ભરતા જઈએ બટકો મૂકતા જઈએ અને ઘૂંટે કરીને ઉતારતા જઈએ નહીં ગોળ નહીં છાસ નહીં દૂધ કદાચ છૂંદો નથાનો હશે હશે બોલો ક્યાંથી છૂંદા નથાના હોય શું કહે છે શું કહે છે હરિભગત મોરાર ભાઈ એમ કહે છે સ્વામી અમે રોટલાનું બટકું મૂકીએ છીએ ચાવીએ છીએ ઉતારવા માટે શું કરીએ છીએ તો કળશો ભરીને પાણીનો જોડે લઈને બેહીએ છીએ તે ઘૂંટો ભરીએ એટલે ઉતરી જાય બીજું વટકું ભરીએ ચાવીએ ઘૂંટો ભરીએ એટલે ઉતરી જાય સ્વામી આવી સ્થિતિ છે હવે તમે કહો છો કે તમે જમતા હોય લાવો સ્વામી શું લાવવું અમારે સ્વામી કે બસ આજે અમારે તમારું દારિદ્ર ટાળવું છે મોરાર ભગત તમે જે ઘરમાં જમો છો એ લઈ આવો ખોરી જુવારનો રોટ બીજું કાંઈ જોઈએ નહીં અમારે ગોળી ના જોઈએ સંતો આ બારે મહિના જમે છે આપણે એક દાડો તો જમો ખબર પડે કેટલી હો સંતો ની આંખમાં આંસુ આવી ગયા સંતો કે સ્વામી આપ કોઈમ જ કરશો પરંતુ ઠાકોરજીના થાળ તો હારા કરવા પડશે ને મહારાજને આવું જમાડે ત્યારે સ્વામી શું બોલ્યા હા બળજો જો દિવ્ય પુરુષોની પરંપરા મહાન પુરુષોના મહાન વિચારો સ્વામી ઠાકોરજીને આજે એકલો રોટલો ને પાણીનો લોટો જ મૂકો ફરી ઠાકોરજીને ખોરી ખોરીઝાર રોટલો મૂકો અને જોડે પાણીનો લોટો ધરાઈને મૂકો મહારાજ જમો જમો મારે મહારાજને કહેવું છે મહારાજ તમે જમો તમારા મોઢામાં નથી જતું તો તમારો ભરીભગત કેવો દુઃખી છે દયા કરો એની ઉપર કરુણા કરો તમને શરમ આવી જોઈએ તમારા હરિભગતની આવી સ્થિતિ છે મહારાજને મારે વઢવું છે કે શું કહે છે સ્વામી મહારાજને મારે વઢવું છે ઠપકો આપવો છે એટલે ભગવાનને ઠપકો અપાવ્યો ધન્ય છે એવા સંતને કે જે ભગવાનને ઠપકો આપે અને ભગવાન ઠપકો સાંભળે ખરા વશ વે ને એટલે સાંભળે અમારા જીવનમાં એવું બહુ બને છે બાપજીના જીવનમાં મેં બહુ જોયું છે બાપજી જ્યારે કોઈ આધાર ના એવો ઠપકો આપે મહારાજને બોલો બહુ સાંભળ્યો છે ટાણું આવે ને ત્યારે ઠપકો સાંભળવો પડે કેવો પડે એ મહારાજા શું ધંધો કર્યો તમે બોલો એ જ રાહ જોઈને બેઠા હોય ને કે આ ઠપકો આવે તો સાંભળીએ એવું બનતું હોય જ ઘણી વખત અમારા જીવનમાં બહુ બને છે આવું સ્વામી કે મારે ઠપકો આપવો છે જાઓ લોટ લઈ આવો તમે બોલો અને લોટ લઈ આવ્યા પરાણે ખોરી જુવારનો લોટ મગાયો સંતોએ બે રોટલા કર્યા હરિભક્તો બધાય કે સ્વામી અમારા ઘેરથી અમે ગોળ લઈ આવીએ કઈક મરચાં લઈ આવીએ કઈક શાક લઈ આવીએ ઠાકોરજી ના ધરાવાય સ્વામી કે તમને ખ્યાલ આવે છે મને નહીં આવતો હોય મને ઠાકોરજીમાં એવું હોય નહીં હોય ઠાકોરજીને બોલો રોટલો એકલો અને જોડે તમે ચમચી મૂકી હશે શામાં ચમચી મૂકે ભાઈ શું ચમચી મૂકવા જેવું હતું લોટો ભરીને કળશો ભરીને લોટો ભરીને પાણી મૂક્યું અને મહારાજને સ્વામીની આંખમાં ચોધા રાંશું સ્વામી મહારાજને વઢતા જાય ને જમાડતા જાય જમો મહારાજ જમો તમારા હરિભગતને કેવી દશા થતી હશે તમને ખબર પડે ગમે એમ છે ભલે એના કોઈક આગળના કોઈક કર્મ હશે મહારાજ એની કોઈક ભૂલો હશે પરંતુ છતાં એની શિક્ષા આવી મહારાજ એની આ શિક્ષા હોય જો તમને બે આવતી હોય કે આ કેવી રીત ખાતો હશે રોજે રોટલો જોવો જમો તમને ખબર પડે એમ કહીને મહારાજને વઢતા જાય રડતા જાય સ્વામી ઠપકો આપતા જાય અને જમાડતા જાય તમને પ્રશ્ન પૂછો ભાઈઓ કે આ સ્વામીને શું જુવારના રોટલા ખોરી જાહેરના રોટલા બહુ ભાવતા હતા એટલે હરિભગતને દુઃખી કરવાને હેરાન કરવા માટે એને લોટ મગાવ્યો હતો એટલે હાથ લાંબો કર્યો હતો હામે ચાલીને કહ્યું કે આજે તારી રસોઈ લેવાની છે તારું સીધું લેવાનું છે શું ભૂખ હતી એ પુરુષને લાઈનો લાગી હતી રસોઈ આપનારાની ધન્ય છે આ દિવ્ય સંતોને ભગવાન સંતાનું શિકાર કરીને પહોંચાડે છે એનું પૂરું કરે છે ભાઈઓ સ્વયં બહુ વઢ્યા સ્વયં બીજે દાડે કહ્યું મોરાર ભગાત મહારાજે તમારી પ્રાર્થના સાંભળી લીધી છે તમારો દાડો બદલી ગયો સમજો અમે પંદર વીસ વર્ષ પહેલાં આ આ મેંદરડા ગામે ગયેલા અને મેંદરડાના ગામના પાદરમાં જ એક મોટો બંગલોનું પણ લખેલું નિવાસ હવે અમે તો એક આપણા સત્સંગીનું ત્યાં ઘર હતું ઉનાના એ ઘરી વખત હતા અને એ અમને કહેલું કે પધરાવણી એક વખત આવજો એટલે ગોતતા ગોતતા ગયેલા અમે માસ્તર હતા ટીચર હતા ઉનાના ત્યાં નોકરી કરતા હતા મેંદરડામાં એટલે ગયેલા પછી અમે ગામમાં ઝાંપામાં જ તે સ્ત્રી હરિનિવાસ ત્રણ માળનો ચાર માળનો બંગલો એટલે કોઈ ભાઈને બાર ઉભેલા હરિભગત એ પૂછ્યું કે ભાઈ ફલાણાના ઘેર જોયું તો કે સંતો હું સત્સંગી છું મારા ઘેર આવો ને પછી પરાણે એમને ઘેર લઈ ગયા એમણે મને આ વાત કરી મને કે સ્વામી મોરાર ઠક્કરના અમે ચોથી પેઢીના વારસદાર સ્વામી આજે અમે કરોડોપતિઓ છીએ એમનું નામ પિતાંબરભાઈ છે નામ આપું પિતાંબરભાઈ અત્યારે જે છે ને એમનું નામ પિતાંબરભાઈ અને પિતામ્બરભાઈએ મને વાત કરેલી મને કે સ્વામી ચોથી પેઢીએ અમે અમે બધાએ મોરાર મોરાર દાદાના અમે દીકરાઓ સ્વામી અમારા મોરાર દાદા આવી દશા હતી અને એ વખતે બાલમુકુંદ સ્વામીએ જુવારનો જાહેરનો રોટલો મહારાજને ધરાયો હતો ખોરી જાહેરનો રોટલો સ્વામી પોતે જાહેરનો રોટલો જમતા જાય ને પાણીનું ઘૂંટો ભરતા જાય સંતોને આવું જમાડ્યું હતું સ્વામી પોતે જમ્યા હતા અને પરિણામ સ્વરૂપે સ્વામી આજે અમે કરોડપતિ છીએ આ કરોડપતિ છીએ એનું કારણ કે અમારા દાદાનો મોટા પુરુષ સાથેનો સંબંધ અને મોટા પુરુષનો થઈ ગયેલો રાજીપો ખોરી જાહેરનો રોટલો જમીન બદલામ ખોરી જાહેર આપે એ ખોરી જાહેર આપે જાહેર જતી રહી મહારાજને આજે ફરી ફરી પ્રાર્થના હે મહારાજ તમે જમીને કલ્યાણ કર્યા છે જમાડીને કર્યા છે બસ બધા આલોક માં સદા સુખિયા થાય સૌની ઉપર રાજી થજો એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય મુક્ત